ગુડ મોર્નિંગ બાળકો, વિષય સામાન્ય જ્ઞાન. આજે આપણે સામાન્ય જ્ઞાનની ચોપડીમાં પાના નંબર 46 ઉપર તમારો પાઠ 24 નંબર ક્વિઝ. ચલો, અહીંયા તમને સૂચના આપી છે, નીચે આપેલા દરેક પ્રશ્નોનો ઉત્તર બોક્સમાંથી શોધી તેની સામે આપેલા બોક્સમાં લખો. એટલે કે બાળકો, અહીંયા તમને 1 થી 18 પ્રશ્ન આપ્યા છે, એ પ્રશ્નોના જવાબ તમને અહીંયા આ ઉપરના બોક્સમાં આપેલા છે. તો એમાંથી તમારે સાચો જે જવાબ હોય એ તમારે સામેના ખાનામાં લખવાનો છે. તો જો અહીંયા તમને પહેલો સવાલ કીધો છે, 2 ડઝન એટલે કેટલા થાય? તો બાળકો, તમને ખબર છે કે 1 ડઝનમાં કેટલા નંગ હોય છે? 12 નંગ હોય છે. તો અહીંયા તમને શું કીધું છે કે 2 ડઝન, તો 12 વત્તા 12 કરીએ આપણે તો કેટલા થાય? 24 થાય ને. 2 ડઝન એટલે 24 થાય. તો જો અહીંયા તમને ખાનામાં જવાબ તમારે લખવાનો છે, તો જો અહીંયા તમને લખીને આપ્યો છે 24, તો તમારે આ રીતે ખાનાની અંદર 24 તમારે જવાબ લખવાનો છે. ચાલો, ત્યાર પછી તમને બીજો સવાલ કીધો છે, દરેક લીપ યરમાં કેટલા દિવસો હોય છે? તો બાળકો, આમ આપણે જોઈએ તો વર્ષના 365 દિવસ હોય છે, પણ જે વર્ષમાં લીપ યર હોય છે તે વર્ષમાં 366 દિવસ થાય છે. તો આપણો જવાબ આવશે 366. તો તમારે આ રીતે જવાબ લખવાનો છે. ચાલો, ત્યાર પછી તમને ત્રીજું કીધું છે કે 1 વર્ષમાં કેટલા અઠવાડિયા હોય છે? તો બાળકો, 1 વર્ષમાં કેટલા અઠવાડિયા હોય છે? તો બાળકો, આપણે જોઈએ કે વર્ષના આપણા કેટલા દિવસો થાય છે? 365 દિવસ થાય છે. તો હવે આપણે 365ને અઠવાડિયાના કેટલા દિવસો હોય છે? 7 દિવસો હોય. તો એને આપણે 7 વડે ભાગીએ તો આપણને અઠવાડિયા આખા વર્ષમાં કેટલા અઠવાડિયા આવે? તો 52 અઠવાડિયા થાય આખા વર્ષના. ચાલો, ત્યાર પછી તમને અહીંયા ચોથામાં કીધું છે, ઈસવીસન પ્રમાણે 1 વર્ષમાં 30 દિવસ ધરાવતા મહિના કેટલા છે? તો આપણે વર્ષનું કેલેન્ડર જોઈએ તો એમાં આપણે 1 થી 12 મહિના હોય છે. તો આપણે એ સવાલમાં શું કીધું છે કે ઈસવીસન પ્રમાણે 1 વર્ષમાં 30 દિવસ ધરાવતા મહિના કેટલા છે? તો જો આપણે કેલેન્ડરમાં જોઈએ તો એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર એ વર્ષ પ્રમાણે 30 દિવસ ધરાવતા મહિના છે. એટલે કેટલા મહિના થયા? 4 મહિના. તો આપણે અહીંયા લખવાનું છે 4. ત્યાર પછી અહીંયા તમને કીધું છે 5મું, 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? તો જો આપણે જોઈએ તો 3 અંકની સૌથી મોટી સંખ્યા છે 999, જે સૌથી મોટી સંખ્યા છે. ચાલો, ત્યાર પછી ચેસબોર્ડમાં કેટલા ચોરસ હોય છે? તો આપણે ચેસની રમત જોઈએ તો એની અંદર તમને જે પેલા ચોરસ આપ્યા હોય તે કેટલા હોય છે? તો એ 64 હોય છે. તો આપણે અહીંયા લખવાનું છે 64. ચાલો, ત્યાર પછી 7મું, 1000 સંખ્યા અંકોમાં લખાતા તેમાં કેટલા શૂન્ય હોય છે? તો જો બાળકો, કેટલા મીંડા હોય છે? 3 મીંડા હોય છે, 1, 10, 100 ને 1000. તો આપણે અહીંયા સવાલમાં શું કીધું છે કે કેટલા શૂન્ય આવે? તો જો 3 શૂન્ય આવે ને, તો આપણે અહીંયા લખવાના છે 3. ચાલો, ત્યાર પછી તમને અહીંયા કીધું છે 8મો સવાલ, જો 3 એટલે 2 અને 3 એટલે 3, તો અષ્ટ એટલે કેટલા? તો અષ્ટ એટલે 8. તો આપણે અહીંયા લખીશું 8. ચાલો, ત્યાર પછી 9મું, લૂડો રમત વધારેમાં વધારે કેટલા ખેલાડીઓ એકસાથે રમી શકે? તો તમે બાળકો લૂડો રમત જોઈ હશે, તો એમાં વધારેમાં વધારે કેટલા ખેલાડી રમી શકે? તો 4. તો આપણે અહીંયા લખીશું 4. ચાલો, ત્યાર પછી 10મું, ક્રિકેટની એક ટીમમાં કેટલા ખેલાડી હોય છે? તો બાળકો, તમે બધા ક્રિકેટ જોતા હો, તો ક્રિકેટની એક ટીમમાં કેટલા ખેલાડી હોય છે? 11 ખેલાડીઓ હોય છે. તો આપણે અહીંયા લખવાનું છે 11. ચાલો, ત્યાર પછી 11મો સવાલ, 1 ડઝન અને 1 કોડી વચ્ચે કેટલો તફાવત હોય છે? તો આપણો જવાબ આવશે 8. ચાલો, ત્યાર પછી 12મો સવાલ જોઈએ આપણે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનાના કુલ કેટલા દિવસો થાય છે? તો આપણે કેલેન્ડરમાં જોઈએ જૂન જુલાઈના મહિના કે નાના દિવસ કેટલા હોય? તો જૂનમાં 30 દિવસ હોય, જુલાઈમાં 31 દિવસ હોય અને ઓગસ્ટમાં 31 દિવસ હોય. તો આ 3 3નો સરવાળો કરે તો આપણને કુલ દિવસો મળે. તો આપણે આ 3 3નો સરવાળો કરે તો 92 દિવસ થાય. તો આપણે આ રીતે આ ખાનામાં જવાબ લખવાનો છે. ચાલો, ત્યારબાદ 13મું,
શૂન્ય એક અને ત્રણ અંકો વડે બનતી ત્રણ અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? તો આ ત્રણ અંકોથી બનતી સંખ્યા 103 થાય છે. તો તમારે આ રીતે 103 લખવાના છે. ચાલો ત્યારબાદ 14મું, ઘડિયાળમાં કલાક કાંટો એક દિવસમાં કેટલા ચક્કર પૂરા કરે છે? તો 2 ચક્કર એ પૂરા કરે છે. તો આપણે જવાબમાં લખવાનું છે અહીંયા 2. ચાલો ત્યાર પછી 3, 7 અને 9 અંકો વડે બનતી 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? તો આ 3 અંકોથી બનતી સૌથી મોટી સંખ્યા છે આપણી 973. તો તમારે ખાનામાં લખવાનું છે 973. ચાલો ત્યાર પછી 16મું, 3 અંકની સૌથી નાની અને 2 અંકની સૌથી મોટી સંખ્યાઓ તફાવત કેટલો થાય? તો આપણો જવાબ આવશે 1. તો તમારે 1 લખવાનો છે. ચલો ત્યારબાદ 17મું, 2 અંકોની સૌથી નાની એકી અને 3 અંકની સૌથી નાની એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય છે? તો બાળકો, આપણે એકી અને બેકી સંખ્યા શીખી ગયા. તો આપણે અહીંયા સવાલમાં શું કીધું છે કે 2 અંકની સૌથી નાની એકી સંખ્યા અને 3 અંકની સૌથી નાની એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય છે? તો એનો સરવાળો થાય 112. તમારે આ રીતે લખવાનું છે. ત્યારબાદ 18મું, 3 અંકની સૌથી મોટી બેકી અને 2 અંકની સૌથી મોટી બેકી સંખ્યાનો તફાવત કેટલો થાય? તો એનો જવાબ આવશે 9. તો એનો તફાવત આવશે 900. તો તમારે આ રીતે લખવાનું છે. તો બાળકો, આ તમારે 1 થી 18ના પ્રશ્નના જવાબ તમારે તમારી ચોપડીની અંદર લખવાના છે, જે મેં તમને લખીને બતાવ્યા છે. તો બાળકો, હવે પછીના વિડીયોમાં આપણે ફરી મળીશું.